હેલો ફ્રેન્ડ્સ, સરસ મજાના શિયાળાની ઋતુ આવી ગઈ છે અને હવે બજારમાં લીલું લસણ તુવેરના દાણા પણ મળવા લાગ્યા છે અને ઠંડીમાં કેવું ભૂખ પણ વધારે લાગે એટલે આપણને કંઈક અલગ ખાવાનું મન થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, આજે હું તમને છે ને આ તુવેરના દાણાના સ્ટફ પરોઠા કેવી રીતે બનાવવાના ને એની રેસીપી બતાવી રહી છું. આ પરાઠા ખાવામાં એકદમ ટેસ્ટી અને એકદમ ઇઝીલી તૈયાર થઈ જાય છે. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે આ રેસીપીની તૈયારી શરૂ કરીશું. સૌ પ્રથમ આપણે 250 ગ્રામ તુવેરની સિંગો લઈને એમાંથી દાણા કાઢીને ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું. ત્યારબાદ આપણે આ તુવેરના દાણાને અધકચરા વાટી લઈશું. મિત્રો, આ તુવેરના દાણા તમે મિક્સરમાં પણ ગ્રાઇન્ડ કરી શકો છો અથવા જો તમારા પાસે ક્રશર હોય તો એમાં પણ તમે વાટી શકો છો. હવે કઢાઈમાં તેલ ગરમ થયા બાદ 1 ટીસ્પૂન જીરું, 1 ટીસ્પૂન સફેદ તલ, 1 થી 2 ટીસ્પૂન લીલા મરચાં અને આદુની પેસ્ટ નાખીને આ પેસ્ટને થોડી સાતળી લઈશું. હવે એમાં 1/2 કપ ઝીણું સમારેલું લીલું લસણ નાખીશું. મિત્રો, આ પરાઠામાં લીલા લસણના ઉપયોગ કરવાથી પરાઠાનો ટેસ્ટ ઘણો સરસ આવે છે. આ લસણને આપણે થોડું સોફ્ટ થાય ત્યાં સુધી સાતરતા રહીશું. પછી તેમાં 1/2 ટીસ્પૂન હળદર નાખીને હળદરને સરસ મિક્સ કરી લઈશું. ક્રશ કરેલા તુવેરના દાણા, સ્વાદ પ્રમાણે મીઠું, એક લીંબુનો રસ અને 1 ટીસ્પૂન ખાંડ નાખીને સરસ રીતે મિક્સ કરી લઈશું. મિત્રો, અહીંયા આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. તુવેરના દાણા કાચા જ ક્રશ કર્યા હોવાથી કઢાઈને 2 થી 3 મિનિટ ઢાંકી રાખીશું જેથી કરીને તુવેરના દાણા સરસ રીતે ચડી જશે. થોડા વધારે પ્રમાણમાં ઝીણા સમારેલા લીલા દાણા નાખીને મિક્સ કરીશું. પરાઠા માટેનું સ્ટફિંગ હવે તૈયાર છે. હવે આ સ્ટફિંગને આપણે ઠંડુ થવા દઈશું. મિત્રો, અહીંયા મેં પરાઠા માટેનો લોટ ઓલરેડી તૈયાર કરી રાખ્યો છે. નોર્મલી આપણે રોટલી માટે લોટ બાંધીએ છીએ એ જ રીતનો લોટ બાંધી લઈશું. બાંધેલા આ લોટમાંથી એક મીડિયમ સાઇઝનો લુઓ તૈયાર કરીશું. આ લુવાને સૂકો લોટ લગાવીને એક નાની રોટલી તૈયાર કરીશું. તૈયાર કરેલું સ્ટફિંગ એમાં ભરીશું. આપણે સ્ટફિંગ થોડું વધારે ભરીશું જેથી પરાઠા ખાવામાં ટેસ્ટી લાગે છે. સ્ટફિંગ ભરેલા આ લુવાને સરસ રીતે બંધ કરી લઈશું. આ લુવાને સૂકો લોટ લગાવીને ધીરે ધીરે વણતા જઈશું. હવે આ પ્રમાણે આપણે પરાઠા વણી લઈશું. હવે તવો ગરમ થઈ ગયો છે, એના ઉપર આપણે તૈયાર કરેલા પરાઠાને શેકવા માટે મૂકીશું. નીચેની બાજુ થોડી શેકાઈ ગયા બાદ પરાઠાને આપણે પલટાવી દઈશું. પરાઠાને ઘી લગાવીને બંને બાજુથી સરસ રીતે શેકી લઈશું. મારા વાલા મિત્રો, નોર્મલી આપણે પરાઠા સાથે છુંદો અથવા કેરીનું અથાણું તો ખાતા જ હોઈએ છે, પણ આજે કંઈક અલગ ટ્રાય કરો. તમે ગાજર અને મરચાંનું અથાણું આ પરાઠા જોડે તમે ખાઈ જુઓ, ખરેખર એકદમ જોરદાર લાગે છે. અને એ ગાજર અને મરચાંના અથાણાની રેસીપી મેં અપલોડ કરેલી છે, એની લિંક ઉપર આઈ બટનમાં આપેલી છે. તમે જુઓ, એ અથાણું પણ બનાવો, આ પરાઠા પણ બનાવો અને એનો આનંદ લો. કેટલા સરસ લાગે છે ને આપણા તુવેરના પરાઠા. મિત્રો, આ પરાઠા એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે, તો તમે સવારે નાસ્તામાં પણ સર્વ કરી શકો છો અને તમે આ લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો મિત્રો, આ પરાઠા આજે જ બનાવો અને આ રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટ કરવાનું ભૂલશો નહીં.